परम पूज्य गुरुदेव परमन्नीय माता जी, आद्य शक्ति वेद माता देव माता विश्व माता माँ गायत्री ना पावन संरक्षण माँ सानिध्य माँ तेमना पावन चरण माँ कोटि कोटि दंडवत प्रणाम साथे सर्व वाला भक्तों ना हृदय स्थाने बिराजित परम चैतन्य स्वरूप परमात्मा ने मारा कोटि कोटि वंदन। सौने जय गुरुदेव राम कबीर। परम पूज्य गुरुदेव अपने तेमज संसार ना अनेक संतो ऋषिओ अपने भक्ति नो महिमा बताए छे। भक्ति एटले शुं? आपणे बधा भक्ति करीए छे पण केवी? तो के आपणने जेवी भावे एवी, जेवी गमे एवी, आपणे जे आपणी अंदर जे भाव होय एवी रीते करीए। अने एवुं ज होय के आपणने जेमां आनंद आवे भगवाननुं स्मरण करता करता एवी आपणे भक्ति करीए। भगवान एवुं नथी जोतो के तमे केवा शब्द वापर्या, भगवान एवुं नथी जोतो के तमे केटलुं लांबुं स्तोत्र गायुं, भगवान एवुं नहीं जोवे के तमे केटला जप कर्या। भगवान तो अंतःकरणनो भाव जोशे, हृदयनो भाव जोशे। अने ए भाव भक्ति एटले भय, एटले भनो अर्थ छे आपणी अंदर जे भगवान बैठेलो छे तेने भावथी प्रगटावानुं जे कार्य छे एनुं नाम भक्ति छे। भगवान ने भीतरमांथी प्रगट करवानी भावना जे छे, जे कार्य छे एने भक्ति कहेवाय। भग, भग एटले संस्कृत शब्द छे आ भग। भग एटले बाळवू, गायत्री मंत्रमां पण आवे छे ने, भर्गो भर्गो, भूंजी नाखवू, बाळी नाखवू। हे तो शुं? तो के जेनुं स्मरण करवाथी આપણા અંતઃકરણમાં રહેલા અનેક દોષો બળવા માંડે એ ભગવાન, એ ભગવાન એટલે ભગવાનને બોલાવવા જે કામ આપણે કરીએ, બોલાવવા માટે જે સ્મરણ કરીએ એને ભક્તિ કહેવામાં આવે। ભ ગતિ, ભ એટલે ભગવાન અને ગતિ એટલે એ તરફ થતી આપણી ગતિ, ભગવાન તરફ આપણી ગતિ કરાવે, જેનું સ્મરણ કરવાથી આપણી ગતિ તેના તરફ જાય અને એક વિશેષ ચેતના અંતઃકરણમાં ઉભરાયા કરે, જેથી કરીને હૃદય શુદ્ધ અને નિર્મળ બનતું જાય। તમે જોજો દરેક ભક્તોનું ચરિત્ર આપણે જોઈએ તો સતત સ્મરણ, સતત સ્મરણ, સતત સ્મરણ, અને એ સ્મરણ કરતા 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 જ એમનો નાતો ઈશ્વર સાથે બરાબર પાકો થવા માંડે, હે ને? એક ધાર્યું પરમ પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે પોલીસ જ્યારે પેલું એનું સૈન્ય ચાલતું હોય ને, ત્યારે એને કોઈ પુલ ઉપરથી પસાર થવાનું હોય, બ્રિજ ઉપરથી, ત્યારે એ લોકોને એમ કહેવામાં આવે કે તમે તમારા તાલ કદમથી ના લેશો, એમ કદમ જે લો છો તે તાલથી ના લેશો, કારણ કે એક જ તાલે એમના કદમ ચાલે ને તો એમાં એટલા વાઇબ્રેશન ઉભા થાય કે એ બ્રિજને પણ તોડી શકે છે, એ બ્રિજ પણ તૂટી જાય, એટલી તાકાત એની અંદર હોય છે। એટલે કોઈ પણ નિત્ય સતત એક ધારા શબ્દનું જ્યારે આપણે સ્મરણ કરીએ છીએ ને, ત્યારે આપણા અંતઃકરણની અંદર પણ એવી જ એક દિવ્ય વાઇબ્રેશન, એવું દિવ્ય વાઇબ્રેશન શરૂ થઈ જાય છે। અને એ વાઇબ્રેશનને કારણે જ આપણા હૃદયની અંદર નિર્મળતા, શુદ્ધતા શરૂ થઈ જાય। દરરોજ આપણે નિત્ય પ્રાર્થના કરીને તેને સાથે જે આપણે નિયમિત બેઠક કરીએ છીએ ને, એની મહેફિલમાં આપણે જે બેસીએ છીએ, તો કેવી જે ભક્ત છે એને એની મહેફિલમાં બેસવાની બહુ મજા આવતી હશે, અને જેનું હૃદય આ તરફ નથી એને એની મહેફિલમાં મજા આવતી હશે, હે ને? દરેકની જુદી જુદી મહેફિલ હોય અને બધા પોતપોતાની મહેફિલ વાળાને શોધી પણ લે, તમારે જોવું, હે? જેને જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એવી વ્યક્તિઓ સાથે એમનો મેળાપ થઈ પણ જાય અને એમને એમ જ ગમે, હે ને? આપણે અને એટલે કહેવાય છે કે જેટલી આપણે આ સંસારની મહેફિલોમાંથી દૂર ખસી અને ભગવાનની મહેફિલ તરફ આપણું જો મન જશે તો અવશ્ય અંતઃકરણમાં એ પવિત્ર અને શુદ્ધ ભાવનાઓ જાગૃત થશે। અને એટલે કહ્યું છે કે દુનિયાના દુનિયાદારીની અંદર જીવીએ ને તો દુનિયાના લોકો આપણને ઘણી જગ્યાએ જોઈએ ભક્તિ ના કરવા દે, ભાઈને બહુ ભક્તિમાં ભાવ હોય તાર બેનને ના હોય,
અને બેનને બહુ ભાવ હોય તાર વળી કોઈ વખત ભયને ના હોય હે તો આ બધું ઊંધું ચાલે ને તારે બહુ તકલીફ થાય એટલે બેનને સવારે બહુ ઈચ્છા થાય કે વહેલા ઉઠી જઈએ પછી જપ કરવા બેસી જઈએ પોતાનો પાઠ કરવા બેસી જઈએ આમ બેન વહેલા ઉઠે પણ ભાઈને સવારમાં વહેલી વહેલી ચા જોઈતી હોય એટલે જો સવારમાં પહેલી ચા ઉકાળ દેવી પડે જો ચા ના ઉકળે તો આખું ઘર ઉકળવા માંડે હે આખું ઘર ઉકળવા માંડે એટલે આખું ઘર ના ઉકળવા દેવું હોય તો ભક્તિ તો કરવાની જ છે પણ પહેલા આ કર્તવ્ય પહેલું અદા કરવું પડે એટલે ભક્તિ એવું નથી કહેતું કે તમે બધું છોડીને કર્તવ્ય છોડીને તમે આ કરો ના આપણા અનેક એવા સાધુ સંતો મહાપુરુષો છે કે જેમને ગ્રહસ્થમાં રહી અને ભક્તિ કરી છે અને આ ભક્તિ કરતા કરતા આપણા અંતઃકરણની અંદર એક એવી શક્તિ જાગૃત થાય કે જેને લઈ અને પછી દુનિયાદારીની કોઈ પણ વાત હોય જેને ખરેખર એમ ભક્તિ પચાવી હોય ને એને પછી દુનિયાદારીની કોઈ પણ વાત આપણે ધારો કે હવે અમે છે બીજા કોઈનું તો ઉદાહરણ ના આપો પણ મારું જ ઉદાહરણ આપું કે આ થેલો ભરવાનો અમારે તો દરરોજ સવારે ઘરનું કામ કાજ પરવારી અને છોકરા છોકરીઓને સ્કૂલે મોકલી દઈએ એટલે થેલો ભરવીને નીકળી જવાનું એટલે હવે નીકળી જઈએ તો બધાને થોડું ગમતું હોય તો આવે આ નીકળી ગયા નવરા પડી ગયા ને આ થેલો લટકાઈને ચાલ્યા એવું કહેનારા કેટલા હોય તો ખરા ને કારણ કે મતિ એની હજુ આ તરફ તૈયાર નથી એટલે એ બોલશે જ પરંતુ એ બોલે એનો અર્થ એવો નથી કે હવે આપણે આ બધું કામ મૂકી દો કારણ કે ભક્તિ કરવા માટે એટલે કીધું છે ને કે પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને હરિના ભગવાનના કદમ પર કદમ મૂકવું હોય એટલે કે ભગવાનના માર્ગે ચાલવું હોય હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને હવે થોડીક થોડીક કોઈ વાતો કરે તો પછી આપણે એને મૂકી દઈએ તો ભક્તિ થાય નહીં ભગવાનના ભક્તોને તો કેવી કેવી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું છે મીરાને ઓછું કષ્ટ પડ્યું હતું મીરાને મેવાડના લોકોએ કેટલું બધું કષ્ટ આપ્યું અને એ કષ્ટ ભક્તને આપ્યું ને એના કારણે તમે જુઓ કે મીરા તો બિચારા ભૂલી ગયા કે કઈ વાંધો નહીં એને ખબર ના પડે એટલે આવું કરે પણ એની અંદર જે બેઠો હોય છે ને એ સહન ના કરી શકે આજે પણ મેવાડ એની એનો ભોગ ભોગવી રહ્યું છે કેટલી બધી તંગીમાં મેવાડને જીવવું પડે છે ભક્તને દુઃખી કર્યો એના કારણે એટલે કે ભક્તિની શક્તિ સામાન્ય નથી જબરજસ્ત છે અને એટલે જ આપણે એક એક પાત્રોને આપણે દરરોજ દર ગુરુવારે આપણે ભક્તિની શક્તિ શું છે એનું આપણે એક એક ભક્તનું ચરિત્ર આપણે દર વખતે જોતા જઈશું અને એ ચરિત્ર એટલા માટે કે ભગવાનને બધાથી વાલા કોણ હોય એના ભક્ત ભગવાનને સૌથી વાલામાં વાલા એને કોઈ સોનાનો મુંગટ ચડાવે તે વાલો નથી હોય તો યાદ રાખજો ભગવાનને બહુ જ સરસ સારામાં સારા મોતીની માળા ચડાવે એ ભગવાનને વાલો નથી હોતો ભગવાનના દરબારમાં લાવીને 56 ભોગ ધરાવે એ ભગવાનને વાલો નથી હોતો પણ ભગવાનને અંતઃકરણથી જે ભાવથી સ્મરણ કરે છે ને એ ભગવાનને વાલો હોય છે અને ભગવાન કદી પણ આ સંસારની કોઈ પણ વસ્તુથી એ પદાર્થથી ક્યારે પણ એ પ્રસન્ન થતો નથી અને એટલા માટે જ આપણે જ્યારે પણ થોડી ઘણી પૂજા કરાવીએ ને ત્યારે પૂજામાં જે સામગ્રી વાપરીએ છે ને એ સામગ્રી વાપરવા પાછળનો ભાવાર્થ શું છે એ પરમ પૂજ્ય ગુરુદેવે આપણને બતાવ્યો છે એટલે કે ભક્તિમાં જેમ જેમ આપણે અંદર ઉતરતા જઈશું સ્થિર થતા જઈશું તેમ તેમ અંદર ઉતરીશું ને તેમ તેમ આપણા અંતરને શાંતિ મળતી જશે પછી આજુબાજુ જે થવાની હોય તે થાય ગમે તે જે આપણને બોલે તો બોલે પણ મન આપણું સ્થિર થઈ જવું જોઈએ અને આ મનની અવસ્થાને સ્થિર કરવા માટે જ વધુ ને વધુ તેનું સ્મરણ કરવું જોઈએ અને આમાં જેટલા આપણે અંદર જઈશું એટલી આપણને મજા આવશે કહેવાય છે કે સાઉથ આફ્રિકાનો એક પ્રસંગ છે કે એક ભાઈએ પોતાની દુકાન ઘર જમીન ઘરેણા જે કાંઈ બધું હતું એ બધું જ હીરાની વેચી અને હીરાની ખાન ખરીદી
હવે એને હીરાની ખાણ ખરીદી લીધી પછી એને એમાં ખોદકામ શરૂ કર્યું અને ખોદકામ શરૂ કર્યું ઘણું બધી મહેનત કરી અને ઘણું બધું ખોદ્યું પછી કશું જ હાથમાં ન આવ્યું એટલે કંટાળ્યો અને કંટાળ્યો એટલે એને વિચાર કર્યો કે હવે આને વેચી દઉં અને એને જમીન વેચી દીધી બહુ સસ્તા ભાવમાં વેચી દીધી અને આવું તમે જોજો કે ઘણા બધાના જીવનમાં આવું બનતું હોય છે એને સસ્તા ભાવમાં જમીન વેચી દીધી અને જેને જમીન લીધી જેને એ ખાણ લીધી એ ભાઈએ ફક્ત એક જ મીટર ખોદ્યું અને એ હીરા બને એ તત્વ નીકળવા માંડ્યા હીરા નીકળવા માંડ્યા એમ કોને એ હીરા નીકળવા માંડ્યા એક જ મીટર ઊંડું ઊંડું ઉતરવાની જરૂર હતી અને એ એક મીટર જો વધારે ઉતર્યો હોત પોતાની ધીરજ છોડી ના હોત તો એને જરૂર એ હીરા મળત બસ આપણે પણ ભક્તિ કરતા કરતા કંઈક એવું અડચણ થઈ જાય ને તો આપણે એને છોડી દઈએ છીએ ઘણા બધા લોકો મને એમ કે કેટલું બધું કરું છું તોય ભગવાન મારી બાજુ જોતો નથી એટલે હું તો હવે દીવા નહીં કરું ને હું તો કઈ પાઠે નહીં કરું તો એના ભગવાનને કઈ તારા દીવાની કે ભગવાનને કઈ તારા પાઠની જરૂર નથી તારા કર્મ નડી રહ્યા છે તું એને દોષ ના આપીશ તને જે કઈ વિપત્તિ કે સંકટ જે કઈ નડે છે એ કારણ તારા કર્મ છે કર્મ માંથી બહાર નીકળવા માટે સત્કર્મ કરો ભગવાનનું ખૂબ સ્મરણ કરો હૃદયથી પ્રાર્થના કરો કે મને એમાંથી બહાર નીકળ હે ને એટલે માં શારદા ઠાકોર રામકૃષ્ણ પરમહંસના સહધર્મની માં શારદાની પાસે ઘણા બધા લોકો ગામડાની બાઈઓ બેસવા આવતી અને પોતાના અંદર જે કઈ જિજ્ઞાસા હોય ને એ માં શારદાને કહેતા કે માં અમને આનું કઈ સમાધાન આપો આનું કઈ સમાધાન આપો તો આવી જ બહેનોએ માં શારદાને એમ કહ્યું કે ભક્તિ કરે તો શું થાય એમ કે ભક્તિ કેટલો ટાઈમ કરવી જોઈએ ત્યારે માં શારદાએ કહ્યું કે ભક્તિ કરતા કરતા ઘણા બહેનો કે ને અમારે તો બહુ સંકટ આવે તો ઘણા લોકો એમ કે છે કે ભક્તિ કરીએ ને તો બહુ દુઃખ પડે ઘણા લોકો મને પણ ઘણાએ કીધેલું છે બહુ ભક્તિ નહીં કરવાની એમ કે પછી દુઃખ બહુ પડે તો મેં કીધું ભક્તિ કરીએ ને દુઃખ પડે ભક્તિ કરવાથી થોડું દુઃખ પડતું હોય અને દુઃખ પડે તો શું છે આપણા જીવનની અંદર જે આવવાનું છે સુખ અને દુઃખ એ તો આવતા જ રહેવાના છે પણ એને લીધે દુઃખ ના પડે ભગવાનનું સ્મરણ કરીએ ને એટલે દુઃખ થાય એ તો બિલકુલ કેટલી ના સમજ કહેવાય ત્યારે આપણને એમ થાય કે આ મનને કેટલું એમને હજી આટલું રાખ્યું છે એમ એની અંદર કેવી વિશાળતા નથી એમ આવું માં શારદાને બધા પૂછતા ત્યારે માં શારદા એમ કહેતા કે ભક્તિના માર્ગમાં જ્યારે તમે પગ મૂક્યો છે પછી ગમે તેવી સ્થિતિ આવે પણ એ પાછો મુકાય જ નહીં આ પાર કે પેલી પાર ગમે તે થાય ના છૂટકે પણ આપણે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ એને ક્યારેય પણ છોડવાનો પ્રયત્ન કરવાનો નહીં એને અધવચ્ચે કદી છોડવાની જ નહીં કારણ કે એ કહે છે કે પોતે ધારેલા કામ ઘણી વખત એવું થાય ને કે પોતે ધારેલા કામ સફળ ના થાય એટલે એમ થાય કે હવે આ મંત્ર બરાબર નથી એવું કરો ને પેલા લોકો જે કરે છે ને એ આપણે કરીએ એટલે પાછા આપણે બીજે જઈએ જેમ ડોક્ટરો બદલીએ ને એમ પાછું અમે આપણે ચાલુ કરી દઈએ કે આ નહીં હવે આને કરો આ નહીં હવે આને કરો એવું નહીં તમને જે અંદરથી શ્રદ્ધા જાગે ને એને બરાબર પકડી રાખો લગનથી પકડી રાખો પકડી રાખશો તો ધીમે ધીમે ઊંડા ઉતરાશે ઊંડા ઉતરશો તો પેલાને હીરા મળે તો આપણને નહીં મળે હે આપણી અંદર જ બેઠેલો છે આપણને શું કામ નહીં મળે શ્રદ્ધા રાખો પૂર્ણ શ્રદ્ધા ભક્તિમાં શક્તિનો પ્રભાવ જોવો હોય ને તો એ પ્રભાવ આપણને ત્યારે જ મળે કે સૌ પ્રથમ આપણા અંતઃકરણમાં ભગવદ ભાવનો બરાબર ભાવ તત્વને જાગૃત કરો વિપરીત પરિસ્થિતિઓમાં આજે આપણે જોઈએ છે કે આ વિપરીત પરિસ્થિતિઓ છે આ કોરોના ચારે બાજુ ફેલાયેલો છે તો શું આપણે કઈ ભગવાનને નહીં ભજવાના ભગવાન આટલું બધું દુઃખ કેમ મોકલી દીધું ઘણા બધાના ફોન આવે ને તેમ કે આવું કેમ કરતા હશે ભગવાન આવું બધું કેમ મોકલી દીધું હશે તો મેં કીધું મોકલે જ ને ભગવાન ક્યાં છે એવી બધાને લોકોને એમ છે કે હું ધારું તે જ થાય ને હું કરું તે થઈ જ જાય અરે મારો આ વિચાર છે આમ જ થવું જોઈએ એ બધાને ભગવાન સમજાવવા માંગે છે કે તું બેસી રે ભાઈ તારી પાસે ભલે ગમે તેટલી બુદ્ધિ હોય પણ જે ભગવાને ધાર્યું છે હું ધારું ને તે જ થવાનું છે એમ ભગવાન બધાને આજે એક સંદેશ આપવા માંગે છે અને એટલે આપણને ચારે બાજુથી હે ને આ બધી પરિસ્થિતિઓ જોવા છે પણ તમે જુઓ કે એની સાથે સાથે જે સારું વિચારનારા છે સકારાત્મક વિચારવા વાળા છે એ લોકોએ શું વિચાર્યું ચાલો સારું થયું
આમય આપણે તો આની પાછળથી પાછા પડવાના જ નહોતા, આ બધાની દોડવાની દોડની અંદરથી આપણે બેસીને શાંતિથી ભગવાનનું નામ લેવાના જ નહોતા, હે? તો આજે આપણે બધા ઘરમાં બેઠા છે, પણ બધા શાંતિથી ભગવાનનું સ્મરણ કરવામાં આપણને કેટલો બધો રસ જાગ્યો છે, હે? આજે આપણે આટલા બધા જે 25-50-100 ઘરના લોકો આપણે સાંજ પડે ઘરે પોતાના ઘરે બધા આરતી પ્રાર્થના કરતા હશે, પણ આજે સમૂહમાં આપણે બધા સાથે કરવા લાગ્યા. આવી રીતે દરરોજ નહીં તો કોઈને નહોતા મળતા, ફોન કરીને નહોતા મળતા, અને ભગવાને કીધું કે લો તમે ઘરે બેઠા બધાને મળો ખરા અને જેટલી થાય તેટલી ભક્તિ પણ કરતા જાઓ. એમ આપણે એક સાથે બેસીને કેટલી સરસ ભક્તિ પણ કરી રહ્યા છે, તો એ આપણા માટે કેટલી સરસ વાત કહેવાય. પરમ પૂજ્ય ગુરુદેવ આપણને એ બતાવે છે કે સમૂહમાં બેસીને જ્યારે પણ કોઈ સાધના કરવામાં આવે છે ત્યારે સમૂહનો પ્રભાવ બહુ પ્રબળ હોય છે, અને એ સાધનાનો પ્રબળ પ્રભાવ આપણને બધી જ રીતે સુરક્ષા બક્ષે છે. આપણા જીવનની અંદર જ્યારે પણ જેવી પણ પરિસ્થિતિ હોય, પણ તે પરિસ્થિતિમાં આપણે ભક્તિ કદી છોડવી જોઈએ નહીં. શારદાને જ્યારે માં શારદાને જ્યારે પૂછે એટલે માં શારદા એમ કહેતા કે બેન આપણે ભક્તિમાં પગલું મૂક્યું છે, અંત સમય સુધી છેલ્લા શ્વાસ સુધી આપણે ભક્તિને છોડવાની નથી. કેમ નથી છોડવાની? કારણ કે આપણે જ્યાંથી અધૂરું મૂકીને ગયા છે ને, હવે નવો જન્મ થશે ને ત્યારે આપણી શરૂઆત ત્યાંથી થશે. એટલે ઘણા લોકો નથી કહેતા કે આ તો નાનો છે ને ત્યાંથી એને બહુ ભગવાનમાં રસ છે, પણ કેમ રસ છે? કારણ કે આગળથી એ છોડીને આવેલો છે, જે અધૂરું મૂકીને આવ્યો છે ને, જન્મ થયો હવે અહીંથી એને નવી શરૂઆત ચાલુ કરી દેવી પડે, અહીંયાથી એને પાછું બીજું કઈ નવું ચાલુ ના કરવું પડે, એને પહેલા ધોરણથી ના ભણવું પડે. પણ તમે દુનિયાની માહિતી લેવાની હોય, દુનિયાનું જ્ઞાન લેવાનું હોય તો એને પહેલા ધોરણથી ભણવા બેસાડવો પડે, હે ને? બાકી કોઈ ડોક્ટર એક્સપાયર થઈ ગયો હોય અને ડોક્ટર પાછો મરી જાય પાછો જન્મ લઈને આવે તો એને સીધો ડોક્ટર ના બનાવી દે, હે? એને ડોક્ટર ના બનાવે, એને પહેલા ધોરણથી ભણવું પડે. પણ ભક્તિ એક જ એવી છે કે એને તમે જ્યાંથી છોડી છે ત્યાંથી તમારી શરૂઆત થઈ જાય. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભક્તિને તમે જે કરો છો, જે આપણે પકડ્યું છે, જે સ્મરણ આપણે કરીએ છીએ એને કદાપી છોડશો નહીં. આપણી શરૂઆત ત્યાંથી જ થાય. બાકી દુનિયાની ગમે તેટલી વસ્તુ તમે જુઓ કે અહીંયા આવ્યા, આપણે બહુ સરસ કમાયા, સારું થયું કમાયા તે, અને બહુ સારી રીતે આપણી બહુ મોટેલો પણ હોય, પછી બહુ સ્ટોર પણ હોય, બધું જ સરસ, આપણું ઘર આલીશાન બંગલો સરસ બનાવી દીધો, અને સમય સંજોગો સમય વીતતા વીતતા કદાચ આપણો સમય એવો આવ્યો ને આપણે ભગવાનના ધામમાં જવાનું થાય, અને ભગવાનના ધામમાં જવાનું નજીક આવ્યો સમય, આપણને એમ લાગે કે હવે મારે જવાનું જ છે ભાઈ, તો પછી આપણે આપણા દીકરાઓને એમ કહીએ કે ભલે તું આ મોટલ તારા નામે રાખ, પણ આ મોટલ તો મારા નામે લખી આપ, અને એનો દસ્તાવેજ આ સ્ટોર મારા નામે લખીને એનો દસ્તાવેજ તું મારી જોડે મૂકી આપજે. હવે એ દસ્તાવેજ કરીને એ બધા કાગળ તમારી જોડે મૂકી આપે, આપણે વિદાય થઈએ છીએ, આપણી જોડે મૂકી દીધા છે, આપણને અગ્નિ સંસ્કાર કર્યા, કાગળિયા શું થશે? બળી જશે. લખીને આપી દીધું પણ કાગળિયા બળી જશે, અને ભૂલે ચૂકે તમે પાછા આવો, તમારો જીવ તો એમાં હોય, અને તમે પાછા આવો તો તમારા નામે એ ઘર કે સ્ટોર કે મોટેલ કશું મળે નહીં. તમે ગમે ત્યારે પાછા આવો તો તમારથી એમને કહેવાય કે આ તો મારું છે, પણ અંત સમયે જ્યારે એની અંદર આપણું મન હોય, અંત સમયે આપણું આપણા મનની અંદર એ વસ્તુ રમતી હોય તો આપણે પાછા ત્યાં આવીએ ખરા. પેલા બકરાની જેમ શેઠે બહુ જ મિલકત ભેગી કરી, બહુ ધમધોકાર ધંધો ચાલુ કર્યો, અને ધમધોકાર ધંધો ચાલુ કર્યો એટલે શેઠનું મન તો એમની મોટી દુકાનની અંદર ને દુકાનની અંદર જ રહે. હવે સમય અચાનક આવ્યો ને શેઠજી મર્યા, અરે દુકાનનું સ્મરણ, એટલે ભગવાને બનાવ્યો એને બકરો કે જા તું હવે તારી દુકાનમાં બેસ. હવે બકરો થઈને શેઠ આવ્યા, હવે શેઠ આવ્યા બકરો થઈને એને પેલી દુકાને એમને શોધી કાઢી, એ જ ગામમાં જન્મ લીધો, એટલે ગામમાં જન્મ્યા ખરા, એટલે શેઠને પાછું મન એમાં હતું, એટલે થોડોક પૂર્વના સંસ્કાર અને અંદરની વૃત્તિ એવી, એટલે એ બકરો ભલે ને ગામના પાદરના કોકના ઘરે જન્મ્યો હતો, પણ શોધતો એ બકરો એની દુકાને આવી ગયો, અને એની દુકાને આવી ગયો અને બકરાએ જોયું, એને સ્મરણ થઈ આવ્યું કે આ તો મારી દુકાન, અને છોકરાને જોયો કે હા છોકરો તો સરસ ગાદી પર બેસી ગયો છે, કાઉન્ટર પર બેસી ગયો છે, ધંધો સરસ કરે છે, અને બકરાને લાગી ભૂખ, આગળ જે કંઈક પડેલું હતું
એને જે કોથરા મૂકેલા હતા બધા અનાજ કર્યા નાની દુકાન હતી તે, એટલે બકરો ખાવા ગયો, જેવો બકરો ખાવા જાય ને છોકરો લાકડી મારે, જેવો બકરો ખાવા જાય ને છોકરો લાકડી મારે, પેલો બકરો બે 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 કરે અને કે કે અલે આ તો મારી જ દુકાન છે, આ તો મેં કેટલી મહેનત કરી, કેટલું કેટલું બધું દુઃખ વેઠ્યું, ત્યારે આટલો ધમધોકાર ધંધો ચાલુ થયો અને તું મને મારે છે, થોડુંક તો ખાવા દે, પણ બકરાને ખાવા દે, એ તારો જ છોકરો હોય તો એ તને મારવાનો છે. મતલબ કે સંતો મહાપુરુષો કહે છે કે આ સંસારની કોઈ પણ વસ્તુ પ્રત્યે, હા જીવન જરૂરિયાત છે, આપણે બધું જ કમાવું, પણ એવું પણ નથી કહેતી કે આપણે કમાવવું ના જોઈએ કે બહુ ભેગું ના કરવું, ભેગું નહીં કરવાનું, કમાવ ખરા અને કમાવ અને એને ખૂબ સારા રસ્તે વાપરો, એનો સદુપયોગ કરો. અને જે સદુપયોગ નથી કરતા ને, એ તો આ તો અમેરિકા, તમે જોયું હશે કે જે સદુપયોગ નથી કરતા વૃત્તિ બગડે છે, અને વૃત્તિ બગડે છે એટલે માણસને ક્યાં લઈ જાય છે, જ્યાં ના જવાનું હોય ત્યાં માણસ જવા લાગ્યો છે, અને ત્યાં એ પૈસાનો સંપત્તિનો દુરુપયોગ કરી રહ્યો છે. હે, કેટલા બધા કસીનો, કેટલી બધા કેટલા બધા બાર, કેટલી કેટલી વસ્તુઓ આ દુનિયાની અંદર પડેલી છે. તમે જુઓ તમારી વૃત્તિ કયા તરફ જાય એના તરફ તમારો સામાન, તમારું સંપત્તિ વપરાવાની છે. તો આપણી અંદર જો ભક્તિના બીજ પડેલા હશે, આપણા અંતઃકરણની અંદર ભગવાન પ્રત્યેની ભાવના હશે, તો ભગવાન કહે છે કે તો તું જ્યારે તારા પગલા એ બાજુ જશે ને, તો હું તને ગમે તેમ રીતે અંદરથી પણ પ્રેરણા કરીશ અને પાછો વાળીશ, દરેક કોઈને પણ મોકલી અને હું પાછો વાળીશ. અને તમે જોજો કે જીવનની અંદર જ્યારે પણ આપણે કઈ ખોટું કરવા જતા હોય અને કોઈ પણ વ્યક્તિ આપણને મળી જાય, એમ કે કઈ ચાલ્યા, અને કઈ કોઈને કોઈ વાત કરતા કરતા આપણને કોઈ સારી પ્રેરણા આપી દે ને, તો સમજી લેવાનું કે ભગવાને મને બચાવવા માટે મોકલી દીધો છે. એમ જો થોડી પણ ભક્તિ હશે ને, તો ભગવાન આપણને કોઈને કોઈ રીતે આપણું રક્ષણ કરશે, આપણને બચાવશે. એટલે ભગવદ્ ભાવ અને ભગવદ્ પ્રેમમાં ખૂબ આગળ વધવું જોઈએ. અને જેઓ વધ્યા છે એને જીવનમાં ઘણું બધું પામ્યા છે, જેઓ વધ્યા છે અને એ જીવનમાં કેટલું બધું પામી ગયા, અને જે પામી ગયા છે એના સ્મરણથી એની તો કોઈ વાત નથી. હે, એટલે કે એનો કોઈ પાર આવે એવો નથી. એવા અનેક ઢગલા બંધ આ સંસારની અંદર એવા સંતો ભક્તો પડેલા છે. તો કહેવાય છે કે ભગવાનના નામનું સ્મરણ એ અદ્ભુત છે, આપણને અનેક દુઃખો કષ્ટો મહામારીમાંથી પણ રક્ષણ આપવાનું કામ કરે છે. તો એવો ભગવદ સ્મરણ કરીને અતૂટતાથી જેને પકડી રાખ્યું એને ભક્તિને બચાવી જાણે. પછી તમે ગમે તે થાય, હે, એ આ જે લીધું છે એ છૂટવું જોઈએ નહીં તો આપણે ઘણી વખત એવું થાય કે ભાઈ અમે બધું કરીએ ખરા, પણ જેવો ટાઈમ હોય એવું કરીએ, ઘણા એવું કે મને ટાઈમ હોય એવું કરીએ. તમને ટાઈમ હોય એવું કરો તો તમને બધું કઈક એવું કામ આવી પડે તો ખાવાનું ભૂલી જઈએ છીએ આપણે, નાવાનું ભૂલી જઈએ છીએ આપણે, બોલો એમાં આપણે સચ્ચાઈ ચલાવી લઈએ નહીં તો કે એ ના ચાલે. ખાવાનું તો જોઈએ, નાવાનું પણ જોઈએ, અને બીજું બધું જ, એમ કે ટૂંકમાં એ બીજું બધું આવી જાય આપણા જીવનની અંદર, આપણા દૈનિક ક્રમની અંદર. ખાલી ભગવાનનું નામ એટલું છૂટી જાય, ભગવાન પાસે બેસવાનું તો કે આજે ચાલશે, હે નહીં. થોડા ગમે આપણે પરિસ્થિતિ ખબર છે કે આવું થાય, આપણે થોડા વહેલા ઉઠી જઈને પણ આ કામ કરી લઈએ. એટલે કે એની પાસે બેસ, એક મીટિંગ, એક બેઠક આપણી એની સાથેની બહુ સરસ વ્યવસ્થિત હોવી જોઈએ. બાકી તો એવું નથી કે એ તો બેઠા એટલી જ વાર ભગવાનનું નામ ને પછી નહીં, બાકી તો 24 કલાક હાલતા ચાલતા પણ, કારણ કે એ અંદર બેઠેલો છે, અંદર બેઠેલા આત્માને ઓળખે તેને પરમાત્મા મળી જાય, કારણ કે આત્મા જ પરમાત્મા. આત્મા પરમાત્મા છે સહુ પ્રભુના રૂપ, સહુ પ્રભુના રૂપ. આત્માની અંદર બેઠેલો પરમાત્મા છે, અને એને આત્માને ઓળખ્યો એ પરમાત્માને ઓળખી લે, અને જેને ઓળખી લીધો છે એને કોઈ જાતની ચિંતા નથી, એને કોઈ દિવસ કોઈની સાથે વેરઝેર થાય નહીં, હે ને, કારણ કે મારી અંદર જે છે એ જ તમારી અંદર છે. તો પછી મારે કોની જોડે વેર કરવાનું? ખાલી એની બહારના ડબલા છે ને તે જુદા જુદા છે, યાદ રાખીએ, બહારના ડબ્બા જુદા જુદા છે, બાકી અંદર તો બધાનો એકનો એક જ બેઠેલો છે. એટલે કહ્યું છે કે કબીરા કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય પર પાણી સબ મે એક, સૂર્ય એક છે, કિરણો અનેક છે. એમ આપણા બધાના ડબલા જ જુદા છે, અંદર તો જે મટીરિયલ છે ને અંદરનું જે, એ તો બધું એક જ છે, હે ને. તિરુપતિ તેલનો ડબ્બો હોય
तो ऊपर तिरुपति लखेलू हो तो डब्बो डब्बो थोड़ो तेल छे ने डब्बा ने ये तो डब्बो छे अंदर छे मेन वस्तु छे ते अंदर छे तमे घरे ना रेवा जाओ छो तो बार बॉक्स होय आ बॉक्स बॉक्स बार नु छे पर अंदर मेन वस्तु छे एम आ डबला जुदा जुदा छे आ बॉक्स जुदा जुदा छे एम आ कॉस्ट्यूम अलग अलग छे पर अंदर नु तत्व एक नु एक छे अने एटले कहेवाय छे के आ समझन पड़वी जोईए पण घणा लोको पोतानी जड़ता एवी पकड़ीने बैठा होय ने के ना आ तो आम ज थाय आ तो आम ज थाय एक वखते ગામડાની વાત કરું છું ગામડાની અંદર છે ને ગામડામાં મોટે ભાગે કોઈ દુખ ના લગાડતા તો જે જનરલ વસ્તુ છે એ હું તમને કહું છું કે ગામડાની અંદર મોટે ભાગે શું થાય કે ભાઈઓનું થોડું વર્ચસ્વ વધારે હોવું જોઈએ એવું પાછું હોય ઘણા લોકો એમ આના ઘરમાં તો એની બહુનું બહુ ચાલે ઘણા લોકો એમ કે આના ઘરમાં તો ના અરે મારું જ ચાલવું જોઈએ એટલે આમ ભાઈઓને એવો ગર્વ છે એવું આમ અભિમાન છે કે અમારું જ ઘરમાં ચાલવું જોઈએ બહેનોનું ના ચાલવું જોઈએ પણ ખરેખર એવું ના હોય કોઈ પણ કાર્ય કરો કોઈ નિર્ણય લો તો સમજદારીથી બંનેની વિચારનાથી કોઈ પણ નિર્ણય લેવાવો જોઈએ પણ આ એક એક એવી પ્રણાલી જ પડી ગઈ છે હવે તો ઘણો બધો સુધારો થયો પણ આવા ઘણા લોકો હજી પડેલા છે તો એમાં એવું દંપતિ હતું તો ઘરની કોઈ પણ વસ્તુ લાવવાની હોય તો પેલા ભાઈ જ લઈ આવે બેનને કશું લેવા નહીં જવાનું ગમે તે લાવવાનું હોય બેનના કપડા લાવવાના હોય તો ભાઈ જ લઈ આવે કે હું જાઉં છું બજારમાં લેતો અહીસારે કઈ લાવવાનું છે એને કોઈ દિવસ લેવાનું જવાનું નહીં એક દિવસ ગામમાં પેલો ચણિયા વેચવા વાળો આવ્યો હવે ચણિયા વેચવા વાળો આવ્યો ને એટલે પેલી બેને વિચાર કર્યો કે લાવને મારે બે લેવાના છે તો આવ્યો છે તો લઈ લો ફેરિયા આવે ને એટલે એને ચણિયા વાળાને બોલાવ્યો એને જોયું તો કે અમારા ઘરવાળા જે કપડું લાવે છે એના કરતા સારું કપડું છે એમ કે એટલે પેલા એ પેલી બેને ભાવ પૂછ્યો ભાઈ શું ભાવ તો કે નથી બેન મોંઘા તમે બજારમાં જાઓ તો તમને એમ કે 100 રૂપિયામાં આવશે હું તમને 80માં આપી દઈશ લઈ લો એમ કે તો પેલી બેન ખુશ થઈ ગઈ કારણ કે એક પાછી પૂછે તો ખરી ને કે કેટલાનું આવ્યું ને આમ તેમ એટલે એને ખબર કે 100 રૂપિયાનો ચણિયો લાવતા હતા અને અહીં 80માં આપે ને કપડું સારું છે તો એમ કે લઈ લઉં એટલે એને બે ચણિયા લીધા અને પૈસા આપ્યા પેલો ભાઈ ગયો સાંજ પડી એટલે પેલા ભાઈ આવ્યા જમવા બમવાનું પત્યું પછી પેલા બેને કીધું કે આજે તો મેં એમ કે ચણિયા વેચવા વાળો આવ્યો હતો ને તો બે ચણિયા લીધા હું કામ લીધા એમ કે છેતરાઈ જ ગઈ હશે તું છેતરાઈ જ ગઈ હશે પાછું આમ નીચું જ પડવા દેવાનું નહીં ને કે તું છેતરાઈ જ હશે બતાય બતાય મને બતાય એમ કે કેટલા આપ્યા કેટલા આપ્યા એમ કે આમ એવા એમ રઘવાયા થઈ ગયા જાણે કે મોટું હાથ તોડી પાડ્યું હોય એમ હે અને રઘવાયા થઈને કે કેટલા કેટલા આપ્યા કેટલા આપ્યા તો કે તમે કેટલામ લાવો છો તો કે હું તો 100માં જ લઈ આવું છું એમ કે ત્યાં 150 જ આપ્યા હશે નથી 150 આપ્યા હું તો તમારા કરતા સસ્તામાં લીધા કેટલા આપ્યા કેટલા આપ્યા તો કે 80 જ રૂપિયામાં લીધા હા તો કપડું જ સારું નહીં હોય એમ કે તમને લોકોને તો છેતરે જ આ ફેરિયા જોડેથી લેવાય જ ના તમે છેતરે જ ગયા હોય એમ કે 80 રૂપિયામાં 80 રૂપિયા જેવું જ કપડું હશે એમ કે પેલી બેન કે પણ જુઓ તો ખરા તમે એટલે પેલી બેન ચણિયા લઈ આવી અને બતાયા એટલે પેલા ભાઈએ જોયું કે સારું હું લાવું છે એથી કપડું તો સારું છે એમ કે પણ 80માં લઈ આવી એમ કે આ 80માં લઈ આવી એટલે એની અંદરથી એનું અહમ ગવાવા માંડ્યો કે હું સ્વામો લાવું ના 80માં લઈ આવી એમ એટલે અંદરથી એવો અંદર એ થવા માંડ્યું એને તો કે ના કે પણ હું લાવું ને એટલો પોળો નહીં હોય એમ કે લાઈ ફૂટપટ્ટી લઈ માપવા દે એમ કે એટલે પેલી ફૂટપટ્ટી લઈ આવી એ દેખી તેવું દેખાય કે એ લાવે છે એના કરતા ચણિયો સારા મહિનો છે લંબાઈ સારી છે પહોળાઈ સારી છે બધું સરસ છે પણ પેલું એવું ને કે મારું પડવા નહીં દેવાનું મારું પડવું ના જોઈએ એટલે કે ફૂટપટ્ટી લાય કે ફૂટપટ્ટી લઈ માપો એટલે ફૂટપટ્ટી લઈને ચણિયો માપવા માંડ્યો માપતો જાય 1 ફૂટ 2 ફૂટ 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટ 7 ફૂટ 8 ફૂટ 9 10 11 15 20 25 30 પછી પેલી કે હવે તો એને બંધ કરવો પડશે એમ કે આ 30 ફૂટ લગીને પહોંચ્યો હે માપતો જ જાય પછી પેલી એ કીધું પણ એક વાત કહું તો કે હું છે બોલે એમ કે તો કે હાંધાની સમજણ પડે જ કે હાંધાની સમજણ પડે જ પેલો આરો માથે હાથ મૂકીને કે આલા એ તો ભૂલી જ ગયો કે તો કે મુ કોણ છાણા મને એમ કે તમારા કરતા હારા લીધા એમાં એટલા બધા હું એ થઈ જાઉં છું એટલે આવું ઘણી વખતે બસ
મારું કીધેલું સાચવું પડવું જોઈએ. એટલે કોઈ તકરાર, કોઈ વિવાદ કરવાની જરૂર નથી. પરમ કૃપાળુ પરમાત્મા એક જ છે ને, બધામાં એ જ બિરાજેલો છે, એ જ બધાની અંદર રમી રહ્યો છે. હે, અંદર અનેક નર નારીઓની અંદર, પશુ પક્ષીઓની અંદર, અનેક જીવ જંતુની અંદર તમે જુઓ તો ખરા કેરા કેટ કેટલા સ્વરૂપ એને લીધા છે. હવે તમે કોને પકડો ને કોને છોડો, હવે જે આપણને એની કૃપાથી જે હાથમાં આવ્યું હોય ને એને બરાબર પકડી રાખો. હે, અને એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે જેવી ભક્તિ એક ગોવાલની એ કરી હતી, જે ગોવાળી ગ્વાલીની હોય ને, મથુરા, ગોકુળ, વૃંદાવન એ બધા આજુબાજુના જે ગામડાઓ હતા એમાં બહુ બધા ગોપ ગ્વાલો રહેતા હતા, અને ગ્વાલીનીઓ રહેતી, એટલે ગોપીઓ રહેતી હતી, એને ગોપીઓ કે ગોવાળીની, ગોવાળનીઓ રહેતી હતી. હે ને, તો એવી એક ગોવાળની જ્યારે પોતે દહીં દૂધ વેચવા માટે આજુબાજુના ગામડાઓમાં જાય, પહેલા તો સમય આવો જ હતો કે પોતાના ઘરમાં જે ઉપજ થાય એ લઈ અને બધા આજુબાજુના ગામડાઓમાં વેચવા જાય. તો હવે એ ગોવાલનીને જમના નદી પાર કરીને હમેના કિનારે ગામમાં વૃંદાવનની અંદર એને વેચવા જવાનું. એટલે વૃંદાવનમાં દરરોજ એ બધા દહીં દૂધ માખણ જે કંઈ એના ઘરમાં થાય એ વેચવા જાય, અને નદી પાર કરીને જવાનું. એટલે નદી વારો, નાવડી વારો, બે આના આપવાના, બે આનામાં લઈ જાય, બે આનામાં પાછું આવવાનું. એટલે આ રીતે દરરોજ એનો ક્રમ. એક દિવસ ગોવાળનીએ વિચાર કર્યો કે આજે મારું બધું વહેલું વેચાઈ ગયું, એનું બધું જલ્દી સામાન વેચાઈ ગયો, એટલે કે આજે વહેલી જઈને હું કરીશ ઘરે, એના કરતા લાવ વૃંદાવનમાં જરા કાંટો મારું. એટલે વૃંદાવનમાં એ ફરવા બજારમાં નીકળી, આપણે એવું જ કરીએ ને, હે, કસે જઈએ તો ચાલો હજુ આટલા વાગે છે ને પ્રોગ્રામ, આટલા વાગ્યાના ટાઈમ છે ને તો એ સુધી આપણે 2-3 કલાક કોક મોલમાં જઈ આવીએ, હે, અથવા આ સ્ટોરમાં જઈ આવીએ, અહીંયા થોડું કામ છે તે પતી જાય, આપણે એવું જ કરીએ. કારણ કે આ તો એક સામાન્ય સંસારી જીવની આ વ્યવસ્થા છે. એટલે પેલી ગોવાલની વૃંદાવનમાં ફરવા નીકળી, તો બધી બજાર ફરતી ફરતી ચોવટે નીકળી, તો ત્યાં એક સરસ મંડપ બાંધેલો હતો અને બધા લોકો આવીને બેસતા હતા. ત્યાં આગળી શ્રીમદ ભાગવત કથાની કથા ચાલતી હતી. એટલે ગોવાલની એ વિચાર કર્યો કે લઈ, હવે બજારમાં તો ફરી લીધું, જે લેવાનું હતું તે લઈ લીધું, તો હજુ તો બહુ ટાઈમ છે, છેક સાંજે એની નાવડી જાય પાછી, તો હજુ ટાઈમ છે, તો લાવને થોડી વાર અહીંયા બેસું, મહારાજ શું કહે છે સાંભળું તો ખરી. એટલે એ તો જઈને બેઠી કથામાં, સત્સંગમાં બેઠા પછી એને તો બહુ રસ લાગ્યો, એ તો એવી સાંભળવામાં મગ્ન બની ગઈ. અને વ્યાસજી જે કથા વાચક હતા, વ્યાસજી એમને ભગવાનના નામ સ્મરણનો મહિમા ગાયો કે ભગવાનના નામનો મહિમા કેવો છે. હે, એક ભગવાનનું નામ એવું છે કે જે આપણને ભવસાગર પાર કરાવી દે. બાકી તમે આ દુનિયામાંથી લેટેસ્ટમાં લેટેસ્ટ વસ્તુ લઈને પણ તમે જાઓ તો એ ભવસાગર પાર થાય નહીં, પણ ભગવાનનું નામ એવું છે કે એનાથી ભવસાગર પાર થઈ જાય. ભગવાનના નામ સ્મરણનો મહિમા એટલો બધો ગાયો, એટલો બધો ગાયો. અને વ્યાસજીએ બધાને બોલાવડાવ્યું, હે, ભક્ત કે વસ મેં હે ભગવાન, ભક્ત કે વસ મેં હે ભગવાન, ભક્તો બોલો રાધે શ્યામ, ભક્તો બોલો રાધે શ્યામ, ભક્ત કે વસ મેં હે ભગવાન, ભક્તો બોલો રાધે શ્યામ, ભક્તો બોલો રાધે શ્યામ, બોલો રાધે શ્યામ, બોલો બોલો રાધે શ્યામ, બોલો બોલો રાધે શ્યામ, ભક્તો બોલો રાધે શ્યામ, ભક્તો બોલો રાધે શ્યામ, રાધે શ્યામ બોલો રાધે શ્યામ, રાધે શ્યામ બોલો રાધે શ્યામ, બોલો રાધે શ્યામ, ભક્તો બોલો રાધે શ્યામ. ધૂન ગવડાવીને એ નાચી કૂદીને બધાય
राधे श्याम राधे श्याम धुन में लाग्या अने एटली बधी मग्न बनी गई अंतःकरण नी अवस्था एवी जागृत थई तन्मय थई गई अने एने एम लागवा माड्यु के आहा भक्त अने भगवान जाने मड़ी गया होय एवी एने अंतर नी दशा थई गई। एटलो बधो समय वीती गयो सांज पड़ी गई खबर रही नहीं अने पछी ज्यारे आरती नो समय थयो एटले एकदम एने एम लाग्यु के ओला आ तो रात पड़वा आवी અને મારી તો નાવડી ઉપડી ગઈ હશે, જલ્દી જલ્દી એનો સામાન લઈને દોડવા લાગી, જમના કિનારે પહોંચી, જમના કિનારે ગઈ, અંધારું થઈ જવા આવ્યું, અંદરથી એટલી બધી દુઃખી થવા લાગી, અરે રે બાપરે હવે તો આટલું મોડું થઈ ગયું, મારા છોકરા શું કરશે, ઘરવાળા મને લડશે, પછી તો ખબર ને કે મોડું થઈ જાય એટલે કેવું કેવું અંદરથી ગભરામણ થવા માંડે। પણ એને એમ થયું કે આજે તો વ્યાસજી તમે એના અંદરમાંથી અંદરથી એ જ અવાજ આવ્યા કરે, હે राधे श्याम बोलो राधे श्याम, राधे श्याम बोलो राधे श्याम, राधे श्याम बोलो राधे श्याम, भक्तो बोलो राधे श्याम, ओ भक्तो बोलो राधे श्याम।